ગીર સોમનાથ જિલ્લામાં આજરોજ વેરાવળ ખાતે અમરેલી ખાતે યોજાનાર મહાસંમેલન સંદર્ભે ક્ષત્રિય કડિયા સમાજની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે આજરોજ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના નવા પાટી પ્લોટ ખાતે અમરેલીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કડિયા સમાજનું મહાસંમેલનના મુખ્ય આયોજક ભરતભાઈ ટાંક તથા ઉર્વીબેન ટાંકના અધ્યક્ષસ્થાને વેરાવળ, તલાલા, સૂત્રાપાડા સહિતના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં રહેતા કડિયા સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં અમરેલી ખાતે આવનાર 23/12/2018 રોજ યોજાનાર કડિયા સમાજનું મહાસંમેલન યોજાનાર છે તે સંદર્ભે કાર્યક્રમની રૂપરેખા તથા બહોળી સંખ્યામાં સમાજની ઉપસ્થિતિ રહે તે માટે ખાસ આમંત્રણ અપાયું હતું. આ પ્રસંગે વેરાવળ કડિયા સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખ, યુવા ગ્રુપ, મહિલા મંડળ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગીર સોમનાથ જિલ્લામાંથી આ મહાસંમેલનમાં 5 થી વધુ બસો જનાર છે જેની ખાતરી આપી હતી. શ્રી ગુજર ક્ષત્રિય કડિયા સમાજ, સમસ્ત ગુજર ક્ષત્રિય કડિયા સમાજ આપણે જેને કહી શકીએ, એનું એક મહાસંમેલન આપણે અમરેલી ખાતે આયોજિત કરી રહ્યા છીએ. માટે સૌ પ્રથમ તો હું આપ સૌને આની માટે એક ભાવભર્યું હાર્દિક નિમંત્રણ આપું છું કે આ બહોળી સંખ્યામાં આ સંમેલનમાં હાજરી આપો, એ જ અમારી શુભેચ્છા શુભકામના. અને આની સાથે ઈદ 23/12 દિવસે અમરેલીના આંગણે ઘણા બધા રાજકીય નેતાઓ પધારશે, આપણા સંતો પધારશે, માટે આ લ્હાવો કોઈનો છૂટી ન જાય એ આપણે ખાસ ખાતરી કરી અને બધા કામ પડતા મૂકી અને આ દિવસે આપણા સમાજના સંગઠન, એકતા અને આપણો અવાજ એક સ્વરે ઉઠે એની માટે આપણા સૌ આ ભગીરથ કાર્યમાં આપણું જવાબદારી થઈ જાય કે આપણે આમાં હાજરી આપીએ. હાલમાં દેશમાં 50% વસ્તી મહિલાઓની છે ત્યારે નારી શક્તિનું ઉમદા ઉદાહરણ સમાજમાં બહાર આવે તેમજ તેમાં રહેલી પ્રતિભાઓ જાગૃત થાય દરેક ક્ષેત્રે મહિલાઓ ખૂબ જ આગળ વધે તે માટે સમસ્ત કડિયા સમાજનું ભવ્ય અને મહાસંમેલન અમરેલી ખાતે યોજાનાર છે, જેમાં મહિલાઓને ચિંતન શિબિર, વ્યસન મુક્તિના કાર્યક્રમો, ગૌ સંવર્ધન માટે કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિનામૂલ્યે મેડિકલ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમે લોકો શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલી યજમાન પદે આયોજિત શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયા પ્રેરિત પરમ પૂજ્ય શ્રી શામજી બાપુના આશીર્વાદથી, પરમ પૂજ્ય શ્રી જીવરાજ બાપુના સાનિધ્યમાં, પરમ પૂજ્ય શ્રી વિજય બાપુના પ્રેરણા સ્ત્રોતથી આ ભગીરથ મહાસંમેલન 23/12/2018 રોજ અમરેલી મુકામે થવા જઈ રહ્યું છે. આ મહાસંમેલન, આ ભગીરથ મહાસંમેલનનો ફક્ત ને ફક્ત એક જ ઉદ્દેશ્ય છે, એકતા, અમારા સમાજની સંગઠન, સેવા અને સમર્પણ. આ સિવાયનો આ સંમેલનનો કોઈ જ મુખ્ય હેતુ છે નહીં. ગામોગામની અમે પ્રવાસ કરી રહ્યા છીએ, એમાં લાલજીભાઈ મકવાણા સાથે અમે મહુવા તાલુકાનો પ્રવાસ કર્યો, એમાં તળાજા, તાલાળા, મહુવા, રાજુલા, કોડિયાક, ભાવનગર, સાવરકુંડલા, જીરા, ધારી, ચલાળા, બહુ મોટી સંખ્યામાં આનો પ્રતિસાદ મળી રહ્યો છે અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહેશે એવી લોકો શુભેચ્છા સાથે અમને આહવાન કર્યું છે કે તમે આગળ વધો, સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા પરિવાર આની સાથે છે. દેશભરમાં કડિયા સમાજની વસ્તી 70 લાખથી વધુ છે ત્યારે સમાજને એકતાંતળે બાંધવાના ભાગરૂપે સમાજમાં સંગઠન, સંપ, સમર્પણ, સેવાના મુખ્ય ઉદ્દેશ સાથે સામાજિક ક્ષેત્રે સમાજ આગળ વધે, રાજકીય ક્ષેત્રે નોંધ લેવાય તેવા શુભ હેતુથી સત્તાધારના મહંત વિજય બાપુ ગુરુ જીવરાજ બાપુની પ્રેરણાથી કડિયા સમાજનું ભવ્ય અને ભગીરથ મહાસંમેલન આગામી 23/12 રોજ અમરેલી ખાતે બિન રાજકીય રીતે યોજાનાર છે, જેમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, કચ્છ સહિત અન્ય મહાનગરો, શહેરો, ગ્રામ્ય વિસ્તાર સહિત લોકોનો ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે 50,000થી વધુ લોકો એક મંચ પર જોવા મળશે અને કડિયા સમાજ એક ઇતિહાસ સર્જવા જઈ રહી છે. ભરત જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, સોમનાથ.